નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા ઝંઝાવાટી પ્રચાર શરૂ કરાયો છે. પાર્લે પોઈન્ટ ખાતે સી આર પાટીલે મતદાતાઓ સાથે સંવાદ કર્યો હતો. લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઝંઝાવાટી પ્રચાર શરૂ કરાયો છે. સી આર પાટીલે ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસીડન્સીના મતદાતાઓ જોડે સંવાદ કર્યો તો સી આર પાટીલ દ્વારા ડોર ટુ ડોર કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. સી આર પાટીલે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને લઈને કહ્યું હતું કે કોંગ્રેસ પોતાની હારથી બોખલાયું છે. રાજકીય ઇતિહાસ જાણવામાં કોંગ્રેસને કોઈ રસ નથી. કોંગ્રેસના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે. ગમે તે સમાજ માટે ગમે તેમ નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે. ગુજરાત અને દેશના રાજા મહારાજાઓનો કોંગ્રેસ દ્વારા અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ હાર ભળી ગઈ છે, જેના કારણે ગમે તેવા નિવેદનો કરે છે. હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને સોંપતી નથી. કોંગ્રેસ દ્વારા પટેલ અને ક્ષત્રિય સમાજ માટે નિવેદન કરી અપમાન કર્યું છે તો આજે રાજાઓનું મહત્વ છે અને કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ, તેમ સી આર પાટીલે કહ્યું હતું. નમસ્કાર મિત્રો, કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલા એમણે પોતાનું રજવાડું એ સરકારને આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા. તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે. દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી. એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા અને રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે. એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમણે અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની અંદર ભાવનગર હશે, વડોદરા હશે, ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો, એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એમણે ખેતીને મહત્ત્વ આપીને લોકોને જાગૃત કર્યા, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી. આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્ત્વ છે અને પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે. પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. હાર અને જીત એ ચાલતી હોય છે, એમણે હારવાની ટેવ પડી છે. છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે, ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે.